ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષય શીખવાનો છે ને, તો હિન્દી વિષયમાં આપણે અત્યાર સુધી ઘણું બધું શીખી ગયા. હિન્દીમાં શબ્દો, વાક્યો અને એના ગુજરાતીમાં અર્થ શું થાય આ બધું શીખી ગયા ને. હવે આપણે આગળ શું શીખવાનું છે, તો આજે આપણે ગિનતી શીખશું. ગિનતી એટલે ગણતરી, અંકો. આપણે ગુજરાતીમાં 1, 2, 3, 4 એમ બધું શીખીએ છીએ ને, એવી રીતે હિન્દીમાં અંકમાં કેવી રીતે લખાય અને શબ્દમાં કેવી રીતે લખાય એ શીખશું. અને બીજું છે રંગ પરિચય, એટલે કે આપણે જે રંગોના નામ બોલીએ છીએ ગુજરાતીમાં, લાલ, પીળો, લીલો, આ બધા કલરના નામ બોલીએ છીએ, એને હિન્દીમાં શું કહેવાય એ આજે આપણે શીખીશું. તો બધા અહીંયા ધ્યાન આપજો, બરાબર ને? ચલો, અહીંયા આપણે આપેલું છે એક. ગુજરાતીમાં આપણે એક આવી રીતે લખીએ અને શબ્દમાં શું લખીએ છીએ એક. તો હિન્દીમાં શું થશે? હિન્દીમાં એક આવી રીતે લખાશે. જો હિન્દીનો અંકોમાં એક છે એ આવી રીતે લખવાનો, અને શબ્દોમાં લખાશે એક અને બોલાશે પણ એક. ત્યારબાદ ગુજરાતીમાં આપણે બગડે બે આવી રીતે કરીએ છીએ અને શબ્દમાં લખીએ છીએ બને એક માત્ર બે. અને હિન્દીમાં બગડે બે એટલે કે બગડો આવી રીતે લખાય છે. જો ગુજરાતીનો બગડો અને હિન્દીના બગડો બંનેમાં આટલો ફેર પડે છે અને એને શબ્દોમાં બોલાય છે દો, બરાબર? જેમ ગુજરાતીમાં બે બોલીએ શબ્દોમાં એ હિન્દીમાં દો બોલાય છે. ત્યારબાદ ત્રણ, આગળ ત્રણને આપણે અંકોમાં આ રીતે લખીએ છીએ અને શબ્દોમાં ત્રણ એમ લખીએ છીએ. જ્યારે હિન્દીમાં આગળ ત્રણ છે એ આપણે જે આ આગળ ત્રણ છે એમાં આપણે આવી રીતે નીચે ડાઉન કરીને વાળી દીધી, એવી રીતે લૂ લખેલું હોય એવી રીતે તગડે ત્રણ થાય છે અને એને બોલાય છે શબ્દોમાં તીન. શું બોલાય? તીન. ત્યારબાદ છે ચોગડે ચાર અને શબ્દોમાં આપણે આવી રીતે ચાર લખીએ છીએ. તો હિન્દીમાં અંકોમાં ચાર આવી રીતે લખાય છે. ઇંગ્લિશનો આંકડો કરીએ એવી રીતે કરવાનું, પણ અહીંયા જોડવાનું નથી, અહીંયા જગ્યા રાખવાની છે આવી રીતે અને એને બોલાય છે ચાર જ. જેમ ગુજરાતીમાં શબ્દોમાં ચાર બોલીએ આમાં પણ ચાર જ બોલાય છે. ત્યારબાદ છે પાંચ. પાંચ અને પાંચ આપણે અંકોમાં આવી રીતે લખીએ છીએ અને શબ્દોમાં પાંચ છ એમ લખીએ છીએ. જ્યારે હિન્દીમાં પાંચ અને પાંચ છે એ આવી રીતે લખાય છે. જો ધ્યાન આપજો બરાબર, અહીંયાથી શરૂ કરી આવી રીતે સેજ આમ રાઉન્ડ જોડ કરી અને અહીંયા નીચે આમ લેવાનું છે. આવી રીતે પાંચ લખાય છે અને એને બોલાય છે પાંચ જ. પણ કેવી રીતે લખવાનું? પા કરીને ઉપર આવી બિંદીવાળી માત્રા કરવાની ને છ, પાંચ છ આવી રીતે કરવાનું, બરાબર? અર્ધચંદ્રાકાર છે બિંદી બિંદી અને એની ઉપર આવી રીતે ટપકું હોય છે, આવી રીતે પાંચ એમ બોલાય છે. ત્યારબાદ છે છ વડે છ. તો એને આપણે ગુજરાતીમાં છ, છત્રીમાં છ એમ બોલીએ છીએ શબ્દોમાં અને અંકોમાં આવી રીતે લખીએ છીએ. જ્યારે હિન્દીમાં અંકોમાં છ લખવું હોય તો આ તગડે ત્રણને ઉડાવી દીધા એટલે છ વડે છ થઈ ગયા, બરાબર? તગડે ત્રણ આ સાઈડ કરો તો તગડે ત્રણ અને આ સાઈડ એવી રીતે કરો તો છ વડે છ થાય. અને હિન્દીમાં એને છ બોલાય છે. શું બોલાય છે? છ. અને આ બે ઉભા ટપકા છે આપણે વિસર્ગવાળો પપ્પો શીખ્યા એમાં કહ ખ હ એ બોલતો હતા ને, આમાં શું બોલાય? છ. શું બોલાય? છ. ત્યારબાદ છે સાત. સાત અને સાત આપણે અંકોમાં ગુજરાતીમાં આમ લખીએ છીએ અને શબ્દોમાં સાત એ બોલીએ છીએ. હિન્દીમાં પણ એને બોલાશે તો સાત એવી રીતે જ બોલાશે, પણ અંકોમાં લખતી વખતે આ જે એનો છેડો છે એને થોડો ઉપરની તરફ લંબાવવાનો છે, આવી રીતે અંકોમાં લખાય છે. ત્યારબાદ છે આઠ અને આઠ. એ તો બંનેમાં સરખા જ છે, બોલવામાં પણ સરખા અને અંકોમાં લખવામાં પણ સરખા, આઠ એવું જ બોલાય છે. ત્યારબાદ નવ અને નવ છે. જે અંકોમાં આપણે ગુજરાતીમાં આવી રીતે લખીએ છીએ અને શબ્દોમાં નવ એમ લખીએ છીએ. જ્યારે હિન્દીમાં એને અંકોમાં લખતી વખતે આવી રીતે ઊંધા એકડો કરતા હોય એવી રીતે કરવાનું છે, પણ અહીંયા આખું નથી કરવાનું, આટલે સુધી જ કરવાનું છે. તો આવી રીતે અંકોમાં નવ લખાય છે હિન્દીમાં અને એને બોલાય છે નવ. ન ને કાનો ને બે માત્રા એટલે નવ. શું બોલાય? આપણે ગુજરાતીમાં નવ બોલીએ છીએ, હિન્દીમાં નવ બોલાય છે. ત્યાર પછી છે એકડે એકને દસ. તો એમાં આપણે દસ હોય એવું શબ્દોમાં લખીએ છીએ, જ્યારે હિન્દીમાં એકડો આપણે જોયો એવો એકડો અને બાજુમાં શૂન્ય એટલે એકડે એકને દસ અને એને બોલાય છે તો દસ જ આવી રીતે શબ્દોમાં લખાય છે. તો આપણે ફરીથી આ બધા હિન્દીના અંકોને એક વખત બોલીશું, બધા મારી સાથે બોલજો. હા, એક, દો,
જાંબુની કહેવાય છે. શું કહેવાય છે હિન્દીમાં? જાંબુની. ત્યારબાદ બ્લુ કલર છે. બ્લુ એટલે તમે જે બોલ પેનથી લખતા હોય એમાં જે બ્લુ કલર આવે છે ને, તો એ બ્લુ કલર છે એને હિન્દીમાં નીલા કહેવાય છે. શું કહેવાય? નીલા. આપણે ઇંગ્લિશમાં બ્લુ કલર કહીએ, ગુજરાતીમાં ભૂરો અને હિન્દીમાં નીલા. બરાબર. આ રીતે આપણે બધા જ હિન્દીમાં રંગના નામ છે ફરીથી બધા વાંચશું. બધા મારી સાથે વાંચો ને. લાલ એટલે લાલ, પીલા એટલે પીળો, હરા એટલે લીલો, આસમાની એટલે વાદળી, કાળા એટલે કાળો, સફેદ એટલે સફેદ, ગુલાબી એટલે ગુલાબી, જાંબલી એટલે જાંબલી, અને નીલા એટલે ભૂરો. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને કલર વિશે ઓળખવાની અને આ હિન્દી શીખવાની? તો તમારે પણ તમારી હિન્દીની જે બાકી નોટ છે એમાં આ જ રીતે તમારે ગુજરાતીમાં અંકોમાં શબ્દોમાં અને આ રીતે હિન્દીમાં અંકોમાં અને શબ્દોમાં લખવાનું છે. અને રંગ પરિચય એટલે કે રંગોના નામ હિન્દીમાં અને ગુજરાતીમાં તમારે આવી જ રીતે તમારી હિન્દીની બાકી નોટમાં એક વખત લખવાનું છે. પણ